હલો ગુડ મોર્નિંગ કેમ છો હું છું વિશાલ સુદાણી અને આપણે વાત કરી રહ્યા છીએ ફિઝિક્સની મિત્રો આજે વાત કરવાની છે સ્ટાન્ડર્ડ ઇલેવન ચેપ્ટર નંબર સિક્સ અને એક્સરસાઇઝ સિક્સ પોઈન્ટ વન ટેક્સી કોઈ પણ પદાર્થ પર થતા કાર્યોનું ચિહ્ન સમજો અગત્યનું છે ઓકે કાર્યની સંજ્ઞા ચિહ્ન કાર્યની સંજ્ઞા સમજી લઈએ વાતને આપેલી રાશિઓ ધન કે ઋણ છે તે કાળજીપૂર્વક દર્શાવો એટલે મીન્સ કે ભાઈ કાર્ય પોઝિટિવ છે કે નેગેટિવ તે આપણે દર્શાવવાનું છે ભાઈ કાર્યનું નોર્મલ સૂત્ર છે એફ ડોટ ડી આને તમે આવી રીતના પણ લખો છો એફ ડી કોસ થીટા અને જ્યાં થીટા ઇઝ ઇક્વલ ટુ બળ સદિશ અને સ્થાનાંતર સદિશ વચ્ચેનો કોણ આ તો આપણે ખબર જ છે નોર્મલી બેસ્ટ કેસ એવો કહેવાય કે જો થીટા ઝીરો હોય પહેલો કેસ

પદાર્થ પર કાર્ય સમજવા માટે હોય અને પદાર્થ વડે બળની વિરુદ્ધ કાર્ય આ સીધું છે બાકી તમે આ કેસ પણ લખી શકો છો આ જે એંગલ છે એ ઝીરો થી માંડીને નાઇન્ટી કરતા ઓછો હોય ઓકે આજ કેસ તમે ઠીટા માટે લખી શકો ઝીરો અને નાઇન્ટી નાઇન નાઇન્ટી કરતા ઓછું તો પણ આ પોઝિટિવ કાર્ય મળે અને આ કેસ માટે તમે લખી શકો છો થીટા નાઇન્ટી હોય તો ઝીરો હોય નાઇન્ટી કરતા વધારે અને વન હંડ્રેડ એટી અથવા તો એના કરતા ઓછું હોય તો કાર્ય નેગેટિવ મળે ઓકે બેસ્ટ કેસ ઝીરો અને વન એટી વાળા થાય ચાલો વન બાય વન આપણે વાત કરીએ કાર્યની સંજ્ઞાનો ઉલ્લેખ કરવાનો છે નંબર વન દોડા સાથે બાંધેલી બાલ્ટી કૂવામાંથી બહાર કાઢતા માણસ વડે થયેલું કાર્ય તો એક આકૃતિ લઈએ અને વ્યવસ્થિત સમજી લઈએ ચાલો જુઓ મિત્રો તમને આકૃતિ દેખાય છે એમાં જે ભાગ દેખાય છે ખેંચવાનો એને તમારે બાલ્ટી સમજવાની છે ઓકે તો કેસ વન એવો કીધો છે તમને કે ભાઈ માણસ વડે થયેલું કાર્ય બાલ્ટી ખેંચે ત્યારે ઓકે ડોલ ખેંચે ત્યારે હવે સિમ્પલ છે તમને ખબર છે અહીંયા નીચે લાગશે વજન બળ ઉપર લાગશે તણાવ બળ અને માણસ એક જ દોડું હોવાથી માણસ પણ એને તણાવ બળ વડે ખેંચે છે અને નીચે લાગશે વજન રેડી હવે જુઓ ઉપર છે બાલ્ટીને અને આપણે અચળ વેગ ગણીએ વેગ અચળ લઈશે એટલે કે ધીમે ધીમે ખેંચે છે તો જેટલું વજન બળ છે એટલું તણાવ બળ છે અને ધીમે ધીમે વેગ બહુ કોન્સ્ટન્ટ વેગ અચળ તો તણાવ બળ ઉપર સ્થાનાંતરે ઉપર કેમ કે માણસ બળ તણાવ બળ લગાડે છે વજન બળ નથી લગાડતો એટલે માણસનું બળ તણાવ બળ થયું એક જ દોરડામાં સરખું હોય સ્થાનાંતર બાલ્ટીનું ઉપર થવાનું છે તો ધારો કે બાલ્ટીનું ડી સ્થાનાંતર થાય છે તો આ કિસ્સામાં થયેલું કાર્ય માણસ વડે થયેલું કાર્ય તો માણસ તો તણાવ બળ ઉત્પન્ન કરે છે તો અહીંયા આવશે બળ ઇન્ટુ સ્થાનાંતર અને ટી અને ડી એક જ દિશામાં છે તો અહીંયા આવે ટી ડી કોસ ઝીરો અને કોસ ઝીરો એટલે પોઝિટિવ ક્લિયર તો આ કાર્ય પોઝિટિવ મળશે ચાલો પોઝિટિવ બીજી વાત કરીએ નંબર ટુ ચાલો નંબર ટુ ને ફોકસ કરો ઉપરના કિસ્સામાં ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય ભાઈ ગુરુત્વાકર્ષણ બળ નીચે છે સ્થાનાંતર બાળદી નું ઉપર થાય છે હેને તો આ કાર્ય માણસ વડે મળે છે હવે ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય એટલે બીજા કિસ્સામાં ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય બળ તરીકે આવશે mg

ઢળતા સમતલ પર લપસતા પદાર્થ પર ઘર્ષણ વડે થયેલું કાર્ય ઘર્ષણ વડે થયેલું કાર્ય ચાલો સમતલ લઈએ કોઈ પણ દિશામાં તમે લઈ લ્યો છો આની ઓપોઝિટ પણ લઈ શકો છો આવો એક ઢળતો સમતલ છે થ્રી ડાયમેન્શનમાં દોરી શકો છો ભાઈ આમ દોરવું હોય તો ન દોરો તો પણ ચાલે ઓકે આપણે ટુ ડાયમેન્શન લઈએ અને કોઈ પદાર્થ લપસે છે વિચારી લઈએ લપસતો પદાર્થ હવે પદાર્થ છે એમાં બળ અહીંયા લાગે જો આ વજન બળ આના બે એમ જી આ તરફ અને એક સપાટીને લંબ આ ખોલ હોય તો અંદર પણ થશે આવશે તમને ખબર છે ઘર્ષણ છે એ ઓપોઝિટ લાગે આ તરફ ઉપર તરફ લાગે કેમકે ગતિ થાય એનો વિરોધ કરે ફ્રિક્શન હે તો ફ્રિક્શન વડે થયેલું કાર્ય આ કિસ્સામાં ડબલ્યુ બરાબર બળ તરીકે એફ આવશે ફ્રિક્શન વડે અને સ્થાનાંતર તરીકે ડી આવશે ભાઈ હું પરિણામી બળ નથી કેતો ખાલી એફ લઉં છું પરિણામી બળ આવશે નેટ ફોર્સ તમે લખો ને નેટ ફોર્સ વડે થયેલું કાર્ય તો આવે પણ મારે તો તો માત્ર વડે થયેલું કાર્ય ફ્રિક્શન ઓપોઝિટ સાઈડ લાગે છે અને ધારો કે બ્લોક નું સ્થાનાંતર ડી જેટલું થયું અને આગળ તરફ થશે તો બ્લોક પર લાગતું ઘર્ષણ બળ અને સ્થાનાંતર ઓપોઝિટ છે જુઓ એટલે ફ્રિક્શન વડે થયેલું કાર્ય અહીંયા કોસ આવશે કોસ આવશે વન હન્ડ્રેડ એન્ડ એટી આ કાર્ય આવશે નેગેટિવ હવે મિત્રો મિસ્ટેક ન કરતા એ મેં નેગેટિવ લખેલું છે મિસ્ટેક ન કરતા પરિણામી બળ વડે કાર્ય મળે પણ આપણે પ્રોપર બળ કીધું છે ફ્રિક્શન વડે થયેલું કાર્ય જો તમને પરિણામી બળ વડે થયેલું કાર્ય ઊંચું હોત નેટ ફોર્સ વડે થયેલું કાર્ય તો અહીંયા નેટ ફોર્સ આવત ઇનટુ ડી આવત હવે નેટ ફોર્સ છે બ્લોક નીચે જવાનો છે એટલે એમ જી સાઈન માઇનસ ફ્રિક્શન ઇન્ટુ ડી અને કોસ ઝીરો આવશે તો આ કાર્ય પરિણામી બળ વડે થયેલું કાર્ય પોઝિટિવ આવે અને આ તમે મેળવી શકો છો ઇઝ ધેટ ક્લિયર સમજવા માટે મેં લખેલું છે બંને વસ્તુ અલગ છે મિસ્ટેક ન કરતા રાઈટ યસ સર રાઈટ નેક્સ્ટ વાત કરીએ ડી ઓપ્શન ખરબચડા સમસ્થિતિ સમતલ પર સમાન વેગથી ગતિ કરતા પદાર્થ પર લગાડેલ બળ વડે થયેલું કાર્ય જોજો સમાન વેગ થી ગતિ કરતા પદાર્થ હવે સમાન વેગ એટલે એક વખત ફરીથી સવાલ જોઈ લઈએ ખરબચડી સમિતિ સપાટી એનો ફ્રિક્શન છે ઓકે તો અહીંયા ખરબચડી સપાટી લઈએ એટલે ફ્રિક્શન તો લાગવાનું છે ચાલો એમાં કોઈ બ્લોક કે પદાર્થ છે આ પદાર્થ છે વિચારી લઈએ છીએ હવે તમને ખબર છે આ પદાર્થને ખસેડો તો આ બાજુ એક બળ લાગે જેને તમે ઘર્ષણ બળ કહો છો ફ્રિક્શન ફોર્સ હવે આનો વેગ અચળ જાળવી રાખવા માટે તમારે એટલું જ બળ બાહ્ય બળ એક્સટરનલ ફોર્સ કહેવાય એક્સટરનલ ફોર્સ લગાડવું પડે ઓકે તો અહીંયા આખા કિસ્સામાં નેટ ફોર્સ ઝીરો થાય જો યાદ રાખજો ભાઈ નેટ ફોર્સ ઝીરો થાય તો પરિણામી બળ વડે થયેલું કાર્ય ઝીરો થશે અને આ પદાર્થનો વેગ અચળ રહેશે તમને ખબર છે જો પદાર્થનો વેગ અચળ હોય તો પરિણામી બળ ઝીરો થાય ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ યુ નો વેરી વેલ અને બ્લોક અહીંયા પહોંચી ગયો આટલું સ્થાનાંતર થયું છે ડી ડી જમણી તરફ છે હવે તમને કીધું છે બાહ્ય બળ વડે થયેલું કાર્ય આઈડિયા આવે છે ચાલો તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ બાહ્ય બળ કયું દેખાય છે તમને એફ એક્સટર્નલ ડોટ ડી હવે બાહ્ય બળ જો ઘર્ષણ બળની વિરુદ્ધ છે હે ને એટલે એનું મૂલ્ય ડી અને કોસ હવે જો બાહ્ય બળ જે દિશામાં છે દિશામાં સ્થાનાંતર કોસ ઝીરો તો પોઝિટિવ આવશે ઓકે પોઝિટિવ લા તમે લખી શકો છો પોઝિટિવ બીજી એક અગત્યની વાત નેટ પરિણામી બળ વડે થયેલું કાર્ય પૂછેત કેટલું આવે ઝીરો આવે કેમ કે વેગ જયારે સમાન હોય અચળ હોય ત્યારે પરિણામી બળ ઝીરો થાય પણ આપણે માત્ર બાહ્ય બળ વડે કીધું છે ચાલો ઘર્ષણ બળ વડે થયેલું કાર્ય પૂછાયું હોય તો નેગેટિવ આવશે કેમ કે ઘર્ષણ બળ અને સ્થાનાંતર ઓપોઝિટ છે રેડી એકદમ ક્લિયર વાત છે ચાલો નેક્સ્ટ ઓપ્શનની વાત કરીએ મિત્રો જુઓ ઈ દોલન કરતા લોલકને સ્થિર થવા માટે હવાના અવરોધક બળ વડે જોજો હવાના અવરોધક બળ વડે થયેલું કાર્ય બરાબર છે નો પ્રોબ્લેમ એની પણ વાત કરી દઈએ ચાલો વાત કરીશું ઇની કોની ઈ કોની ઈની ચાલો નેટ ફોર્સ કાઢી નાખું ઓકે અહીંયા વિચારો લોલક છે લોલક તો ખબર જ છે દોરી વડે દળ દાળ પદાર્થ લટકાવો એટલે જે રચના બને લોલક કહેવાય અને આપણે સૂક્ષ્મ સ્થાનાંતર આપે મને કે લોલકને તમે દોલન આપો દોલન પછી આ લોલકની ગતિ ચાલુ રહેશે તો તમારો આન્સર આવશે ના સર એને ગમે તે બાજુ જાય એ દોલનો ધીમા પડે ધીમા પડવાનું કારણ હવાનું અવરોધક બળ અને અવરોધક બળ હંમેશા ગતિનો વિરોધ કરે તો આખો ગતિપથ હું સમજવા માટે ઠીટા સૂક્ષ્મ લઉં છું ઠીટા સૂક્ષ્મ લઉં ને તો ગતિપથ આવો સુરેખ થશે રાઈટ ગતિપથ સુરેખ થશે સૂક્ષ્મ ઠીટા લઉં તો જો ઠીટા મોટો લઉં તો ગતિપથ વક્ર થશે આવો તો હું સૂક્ષ્મ માટે વાત કરીએ સમજવામાં સહેલું પડે તો વિચારો આ સૂક્ષ્મ છે આના માટે વાત કરો ધારો કે આ તરફ આવતો હશે ઓકે તો લોલકના દોલનો ધીમા કોણ કરે અવરોધક બળ અવરોધક બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે તો ધીસ ઇઝ ફ્રિક્શન ઓફ એર હવાનું અવરોધક બળ એને તમે એફ કહી દો નો પ્રોબ્લેમ ઓકે ને આ બાજુ ગતિ છે ગતિ એટલે વેલોસિટી તો ગતિનો વિરોધ કરશે કોઈપણ દિશામાં ધારો કે લોલક આપ આ તરફ જાય છે અથવા તો આ તરફ જાય છે તો ફ્રિક્શન આમ લાગશે ધારો કે આ તરફ જતો હશે તો ફ્રિક્શન આમ લાગશે ઓકે તો ફ્રિક્શનની દિશા બદલાશે તો લક્ષુભાઈ ભાઈ લોલક થીટા સૂક્ષ્મ હોય તે સ્થિતિ લીધી છે સૂક્ષ્મ માટે કોઈ પણ સ્થાને કોઈ પણ સ્થાને ફ્રિક્શન એટલે કે હવાનું ઘર્ષણ બળ અને સ્થાનાંતર જો ઘર્ષણ બળ અને સ્થાનાંતર ગતિનો વિરોધ કરે છે ભાઈ જે દિશામાં વેગ હોય એ દિશામાં સ્થાનાંતર હોય તો વેગની ઓપોઝિટ ફ્રિક્શન છે તમને ખબર છે વેગની દિશામાં સ્થાનાંતર હોય ઓકે સ્થાનાંતર વિરુદ્ધ હોય છે વિરુદ્ધ દિશામાં હોય ઓકે આ નો લખવું હોય તો વી લખી શકો છો તમે તો કાર્યનું સૂત્ર આવે ફ્રિક્શન જે તમે હવાનું લ્યો છો ઇન્ટુ ડી

એનો કે ટેબલની સપાટી ગતિ કરે એટલે અહીંયા ઘર્ષણ બળ આવે જેને તમે ગતિ ઘર્ષણ બળ છો આપણે ફ્રિક્સન કહી દઈએ નોર્મલ એફ ઓકે છે એકમ હોતો નથી યુ નો વેરી વેલ ઓકે તો આપેલી ગણતરીઓ કરો નીચે કેટલાક પદો આપેલી છે ગણતરી કરવાનું તમારા પરિણામનું અર્થઘટન કરો

ઓકે હવે જે દિશામાં બળ લાગે છે એ દિશામાં સ્થાનાંતર થાય છે એટલે બંને એક જ દિશામાં છે ખૂણો ઝીરો થશે એટલે હું અહીંયા લખીશ એફડી કોસ ઝીરો કોસ ઝીરો આપણે સ્થાનાંતર કેવી રીતના મેળવશું તો જુઓ હવે સ્થાનાંતર માટે આ બળ છે ને એ જમણી તરફ લાગે છે ને કોન્સ્ટન્ટ છે ઓકે જમણી તરફ અને કોન્સ્ટન્ટ છે એટલે એફ થઈ ગયું તમારી પાસે તમારે ડિસ્પ્લેસમેન્ટ મેળવવાનું છે હવે એક વસ્તુ ધ્યાનથી સમજો કે જ્યારે પદાર્થ આ ડી જેટલું સ્થાનાંતર અનુભવી છે ત્યારે પરિણામી બળ વડે આ સ્થાનાંતર કરેલું છે માત્ર એફ વડે નહીં એફ વડે જો પદાર્થ ગતિ કરત તો આજે પોઝિશન મેં દર્શાવેલી છે ડેસ 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 એની કરતાં પણ આગળ પહોંચશે પરંતુ આ જે પોઝિશન છે એ ઘર્ષણ બળને કારણે પેલા બાહ્ય બળ જે લગાડેલું છે બ્લુ કલરનું એની અસર ઘટાડશે એટલે સ્થાનાંતર હંમેશા પરિણામી બળનું હશે ओके okay, तो अह परिणामी बल परिणामी लिणामी तो मित्रों परिणामी बल आफ मईनस एफ राइट गेडिट जेने ते एफ नेट कहो चलो राइट right? बाह्य बल एफ कर्षण बल ते लखो छो म्यू एन હવે સપાટીને લંબ અહીંયા લંબળ લાગે નીચે લાગે વજન બળ એમ તો અહીંયા તમે લખી શકો છો એમ જી ઇઝ ઇક્વલ ટુ એફ નેટ છે સાત માઇનસ મ્યુ પોઈન્ટ વન દળ છે બે કિલોગ્રામ જી આપણે લઈએ સરળતા માટે દસ ઓકે એફ નેટ ચાલો આનું કેલ્ક્યુલેશન કરશો એટલે પોઈન્ટ વન અને દસ એટલે વન થઈ જશે ટુ તો અહીંયા આવશે ફાઈવ પાંચ ન્યૂટન બળ આવશે નેટ નેટ તમારે હજી આ સૂત્ર જે તમે મૂકેલું છે કાર્યમાં સ્થાનાંતર નથી ચલો બળ મળી ગયું આ પરિણામી બળ અચળ રહેશે એટલે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ વાપરી શકો તમે તો અહીંયા પાંચ ન્યૂટન તો એ ઇઝ ઇક્વલ ટુ ફાઈવ અપોન એમ જ્યાં તમારો એમ આવશે બે એટલે પ્રવેગ આવશે બે પોઈન્ટ પાંચ મીટર પર સેકન્ડ સ્ક્વેર ધીસ હવે તમે આ પ્રવેગ મળી ગયો એટલે અચલ પ્રવેગ થઈ ગયો ગતિનું સૂત્ર વાપરી શકો છો તો તમે સ્થાનાંતર ડિસ્પ્લેસમેન્ટ ટુ પોઈન્ટ સમય આપેલો છે દસ દસ નો વર્ગ દસ નો વર્ગ સો સો ગુણ્યા બે પોઈન્ટ પાંચ ઓકે સો ગુણ્યા બે પોઈન્ટ પાંચ એટલે આવશે

એટલા આવશે એટ જૂલ અને પોઝિટિવ મળે છે ઓકે પોઝિટિવ એટલે કે બાહ્ય બળ વડે થયેલું કાર્ય પોઝિટિવ રાઈટ આ પોઝિટિવ હોવાથી અર્થઘટન કરીએ પોઝિટિવ આનો મિનિંગ થાય બાહ્ય બળ વડે પદાર્થ પર કાર્ય થાય

એટલે અલગ આવ્યું ડબલ્યુ લખશો તો કોઈ કેસ શો નથી બધામાં કેમ કે આખો બી કેસ જ બદલાઈ જાય છે અહીંયા ટુ કયો ફ્રિક્શન એટલે એફ સ્થાનાંતર એટલે ડી ચલો એફ ડી એફ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે એટલે અહીંયા આવશે કોસ વન હંડ્રેડ એન્ડ એટી એટલે નેગેટિવ એફ ઇન ટુ ડી ચલો ફ્રિક્શન કેટલું થાય મ્યુ એસ એન અહીંયા ધ્યાનથી જો ઉપર તમે મેળવેલું છે આ મ્યુ મ્યુ એસ એન આ મ્યુ એમ થશે ગેટ ઇટ તો અહીંયા એ કિંમત મૂકો અથવા તો તમે ત્યાંથી સીધું લખો મ્યુ એમ જી તો તમને ખબર જ છે મ્યુટ વન ટુ જી આપણે દસ લઈએ સરળતા માટે ચલો માઇનસ દસ અને પોઈન્ટ વન એટલે વન ટુ એકસો પચીસ એટલે બસો ને પચાસ બસો પચાસ જો ડિફરન્સ આવતો હશે તો તમે ગુરુત્વ પ્રવેક નવ પોઈન્ટ આઠ લીધો હોય એટલા માટે આવશે બાકી અહીંયા આવશે ચાલો કાર્ય નેગેટિવ મળ્યું અર્થઘટન કરવાનું કીધું છે આપણે અર્થઘટન કરવું પડશે તો અહીંયા આવ્યું ડબલ્યુ ટુ નેગેટિવ શું દર્શાવે છે ઘર્ષણ બળ એફ વડે પદાર્થ ની ગતિ વિરુદ્ધ કાર્ય થાય ઓકે ઘર્ષણ બળ વડે પદાર્થની ગતિ અથવા તો પદાર્થ વડે ઘર્ષણની વિરુદ્ધ કાર્ય થાય બંને લખી શકો છો પદાર્થ વડે ઘર્ષણ બળ ની વિરુદ્ધ થાય છે ક્લિયર ક્લિયર ચાલો નેક્સ્ટ લખીએ સી સેશન જુઓ ભાઈ સી સેશન જોઈ લો દસ સેકન્ડમાં પરિણામી બળ વડે થયેલું કાર્ય દસ સેકન્ડમાં પરિણામી બળ જો અહીંયા તમે પરિણામી એફ નેટ મેળવેલું છે પાંચ આવે છે જોયું એફ નેટ પાંચ ન્યૂટન જો અહીંયા આ મેળવેલું છે પરિણામી બળ સ્થાનાંતર તો અહીંયા આપેલું જ છે વન ટ્વેન્ટી ફાઈવ તો આ ત્રીજો કેસ છે ને ડબલ્યુ થ્રી કયો ડબલ્યુ લખેલો હોય તો કોઈ ઇસ્યુ નથી તો અહીંયા આવશે નેટ નેટ ડિસ્પ્લેસમેન્ટ હવે એટલે પરિણામી બળ હવે પરિણામી બળથી સ્થાનાંતરની દિશામાં જ પદાર્થ ખસેલો છે તો અહીંયા કોસ આવશે ઝીરો એટલે પોઝિટિવ મળશે તો અહીંયા એફ નેટ એફ નેટ ફાઈવ સ્થાનાંતર વન ટ્વેન્ટી ફાઈવ કોસ ઝીરો એટલે વન ચલો મિત્રો ઓકે તો અહીંયા લખશું ડબલ્યુ થ્રી શું થાય પરિણામી એફનેટ પરિણામી બળ વડે પદાર્થ પર કાર્ય થાય રાઈટ ઓકે નેક્સ્ટ વાત કરીએ જો ભાઈ બધામાં દસ સેકન્ડ છે ને એટલે જ આવે હો દસ સેકન્ડ જો બીજામાં સમય બદલી નાખ્યો હોત ને તો અહીંયા સ્થાનાંતર પણ બદલાઈ જ એકસો પચીસ મળ્યું ને એટલે આ ફોકસ કર્યો જો દસ સેકન્ડ હોય તો જ આવું લખાય છે દસ સેકન્ડમાં પદાર્થની ગતિ ઊર્જામાં થતો ફેરફાર ઓકે દસ સેકન્ડમાં પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર દી ચલો ભાઈ ગતિ ઉર્જામાં થતો ફેરફાર તમે કાર્ય ઉર્જા પ્રમે લખી શકો છો કાર્ય ઉર્જા પ્રમેય તો કાર્ય ઉર્જા પ્રમેય શું છે કાર્ય ઉર્જા પ્રમેય પ્રમેય મુજબ મુજબ નેટ પરિણામી બળ વડે થયેલું કાર્ય ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય પરિણામી બળ વડે થયેલું કાર્ય ગતિ ઉર્જાના ફેરફાર હોય તો અહીંયા તમારે પરિણામી બળ લેવું પડશે ડબલ્યુ થ્રી કે કાર્ય ઉર્જા પ્રમેય પરિણામી બળ માટે વપરાય છે

ચાલો મિત્રો વાત કરીએ સ્ટાન્ડર્ડ ઇલેવન સમજવું પડે કેટલીક આકૃતિઓ આપેલી છે અને આકૃતિના આધારે શું પૂછેલું છે આપણે સમજીએ ભાઈ પાંચ ચાર આકૃતિ આપેલી છે ચારે આકૃતિમાં આપણે કઈ પરિસ્થિતિ મેળવવાની છે અંદર આપણે જોઈએ તો જુઓ આકૃતિમાં એક પરિમાણમાં સ્થિતિ ઉર્જા વિધેયના કેટલાક ઉદાહરણો આપેલા છે એટલે સ્થિતિ ઉર્જાના કેટલાક ઉદાહરણો આપેલા છે

ઓકે તો આમાં એવા વિસ્તાર દર્શાવવાના છે એવા વિસ્તાર દર્શાવો જો હોય તો હોય તો દર્શાવવાના કે જેમાં આપેલ ઉર્જા માટે કણ અસ્તિત્વ ધરાવતો ન હોય એટલે કે કણ માટે સિચ્યુએશન ન બની શકે એવો વિસ્તાર દર્શાવવાનો છે કણ અસ્તિત્વ ન ધરાવવાનો અર્થ એવી સિચ્યુએશન કણ માટે પદાર્થ માટે ન શક્ય બને આ ઉપરાંત દરેક કિસ્સામાં કણની કુલ લઘુત્તમ ઉર્જા કેટલી હોવી જોઈએ તે દર્શાવો એટલે દરેક કિસ્સામાં કુલ લઘુત્તમ ઉર્જા અને કણ અસ્તિત્વ ધરાવે એવા વિસ્તાર દર્શાવવાના છે અને ભૌતિક શાસ્ત્રની દ્રષ્ટિ આવા કેટલાક ઉદાહરણો વિચારો કે જેમાં સ્થિતિ ઉર્જાના મૂલ્ય સાથે મળતા આવે એટલે ગ્રાફ છે સ્થિતિ ઉર્જા વિરુદ્ધ અંતરનો આલેખ છે તમારે એવા વિસ્તાર દર્શાવવાના છે કે જેમાં કણ અસ્તિત્વ ધરાવે તો પહેલા આપણે કણ વિશે થોડીક વાત કરી દઈએ ઓકે ચાલો તો પહેલા કુલ ઉર્જા હું લખું છું ભાઈ કુલ ઉર્જા કુલ ઉર્જાનું સૂત્ર લાભ કહો છો તમે ઈ બરાબર કે પ્લસ યુ પણ અહીંયા સ્થિતિ ઉર્જાને વી કીધી છે એટલે મેં વી લઈ લઉં છું બરાબર ધ્યાનથી સમજો ભાઈ આ મને કહો કાઇનેટિક એનર્જી ગતિ ઉર્જા બરાબર કુલ ઉર્જા માઇનસ સ્થિતિ ઉર્જા હવે સમજો ગતિ ઉર્જા સૂત્ર છે ને તમે આવું લખો છો કે બરાબર વન પોઈન્ટ ટુ એમ વી સ્ક્વેર ધારો કે વેલોસિટી ઋણ એક્સ દિશામાં હોય નેગેટિવ લ્યો એનો વર્ગ કરો તો પોઝિટિવ મળે તો ગતિ ઉર્જા હંમેશા ધન હોય ઓકે ધન જ મળે આ હંમેશા આવું થાય કાયમ માટે ઓલવેઝ ગતિ ઉર્જા પોઝિટિવ મળે જો કણ અસ્તિત્વ ન ધરાવે તે માટેની શરત કણ અસ્તિત્વ ન ધરાવે તે માટેની શરત શું તો આની ઉપરથી તમે શરત લખી શકો છો તે માટેની શરત જો કુલ ઉર્જા કરતાં સ્થિતિ ઉર્જા વધુ આવે શરત જો કુલ ઉર્જા કરતાં સ્થિતિ ઉર્જા વધારે હોય તો કાયનેટિક સૂત્ર જુઓ તો ઇક્વેશન વન અને સ્ટાર ઇક્વેશન ને જુઓ તો આ સ્ટાર ને સ્થિતિ ઉર્જાનું મૂલ્ય ગતિ ઊર્જા કરતાં એટલે સોરી કુલ ઊર્જા કરતાં વધારે હોય તો કાયનેટિક એનર્જી નેગેટિવ મળે અને તમને ખબર છે ગતિ ઉર્જા કોઈ દિવસ ન હોય તો શરત થઈ તમારે કે ભાઈ ઈ લેસ ધેન વી હોય તો કે લેસ ધેન તો ઈ લેસ ધેન વી ન હોવું જોઈએ સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કુલ ઉર્જા કરતાં વધુ મળવું જોઈએ નહીં નહીતર કણ અસ્તિત્વ ધરાવે નહીં આવી સિચ્યુએશન મળે નહીં કે ગતિ ઊર્જા નેગેટિવ મળે આઈડિયા આવે છે ક્લિયર ઓકે બસ આ સિચ્યુએશન જોવાની છે તો અહીંયા જુઓ આપણે એ ગ્રાફ માટે વાત કરીએ તો અહીંયા પાર્ટ એ ની વાત કરીએ ચાર ગ્રાફ છે ચાર પાર્ટની વાત કરવી પડશે અહીંયા વિસ્તાર જુઓ વિસ્તાર તો અહીંયા વિસ્તાર લખું છું વિસ્તાર ઝીરો અંતર એક્સ

ચલો મિત્રો આ વિસ્તારમાં છે ને ગ્રાફત તમને નથી મળતો એટલે એનો અર્થ કે સ્થિતિ ઉર્જા પણ ઝીરો ગતિ ઉર્જા પણ ઝીરો ઝીરો થશે બીજો એક વિસ્તાર શો તો જુઓ વિસ્તાર કયો છે ભાઈ એ કરતા વધારે એક્સ ઓકે એટલે ની વેલ્યુ એ કરતાં વધારે છે આ વિસ્તાર હવે આ વિસ્તારમાં જો ગ્રાફ તમને આડી લાઇનવાળા દર્શાવે છે આવે આ રિઝન થયો ઓકે આ રિઝનમાં જુઓ શું છે તો સ્થિતિ ઉર્જાનું મૂલ્ય છે એ વધારે છે કુલ ઊર્જા કરતાં અને આગળ તમે શું કીધું તું જુઓ તો આગળ તમે શું કીધું તું ઇક્વેશન સ્ટાર જુઓ જો કુલ ઉર્જા સ્થિતિ ઉર્જા સ્થિતિ ઊર્જા કુલ ઊર્જા કરતાં વધારે હોય તો ગતિ ઉર્જા નેગેટિવ મળે હેને તો સ્થિતિ ઊર્જા કુલ ઉર્જા કરતા વધારે છે વધારે છે આ વિસ્તારમાં તેથી અહી કે ગતિ ઊર્જા નેગેટિવ મળે ગતિ ઊર્જા લેસ ધેન 0 લેસ ધેન એટલે નેગેટિવ અથવા કે નેગેટિવ મળે જે શક્ય નથી જે શક્ય નથી એનો અર્થ કે આ વિસ્તારમાં આમ આ વિસ્તારમાં કણ એટલે કે પદાર્થ અસ્તિત્વ ધરાવે નહીં મેં આ અસ્તિત્વ ધરાવે નહીં ને શું કહેવાય અસ્તિત્વ ધરાવે નહીં મિનિંગ એવો થાય કે આ બી સિચુએશન વિચારી ન શકાય રાઈટ ચલો બી પાર્ટમાં જઈએ ચાલો જુઓ પાર્ટ બી જુઓ સેમ ઇક્વેશન કોણ કે અસ્તિત્વ ધરાવે ન અસ્તિત્વ ધરાવે જ અહીંયા જુઓ ત્યાં છેલ્લો વિભાગ છે ને છેલ્લો વિભાગ જોઈએ અહીંયા ચિંગ ચિંગ ચિં ચિંગ ચિંચિંગ ચિંગ છેલ્લો વિભાગ ડી પછીનો ઓકે આજે અગરાબ છે ને સ્થિતિ ઊર્જાનો છે કેમ કે અહીંયા જો સ્થિતિ ઊર્જા આપી છે

તો એક વિસ્તાર પસંદ કરીએ વિસ્તાર વિસ્તાર કયો લઈશું માઈનસ ઇન્ફાઈનાઇટ આ બાજુ જો આ ગ્રાફ અનંત સુધી જાય છે માઇનસ ઇન્ફાઈનાઇટ ઇન્ફાઇનાઇટ થી એક્સ વધારે ઝીરો પાસે આવ્યા ઝીરો થી આગળ ગયા ઓકે અને પ્લસ ઇન્ફાઇનાઇટ આ વિસ્તાર થઈ ગયો એટલે ઋણ એક્સ ધન એક્સ આ બધે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય જુઓ બધે સ્થિતિ ઊર્જાનું મૂલ્ય બધે સ્થિતિઓ જમણી બાજુ સ્થિતિ ઊર્જાનું મૂલ્ય જુઓ એ વધારે છે કુલ ઊર્જા કરતા ડાબી બાજુ પણ જુઓ ઇન્ફાઇનાઇટ સુધી સ્થિતિ ઉર્જાનો ગ્રાફ આ છે એ પણ વધારે છે ઓકે ચલો વિસ્તારમાં શું જોવા મળે તો આ વિસ્તારમાં પોટેન્શિયલ એનર્જી એટલે કે ભાઈ સ્થિતિ સ્થિતિ વધારે છે કુલ તો અહી કાઇનેટિક એનર્જી લેસ ધેન ઝીરો મળે નેગેટિવ મળે ઓકે અથવા કાઇનેટિક એનર્જી નેગેટિવ મળે શું કામ મળે આગળ ચર્ચા કરેલી છે ઓકે તોનો મિનિંગ શું તો આ વિસ્તારમાં આ વિસ્તારમાં હવે આ વિસ્તાર તો આખું એક પરિમાણ થઈ ગયું કે અસ્તિત્વ આ વિસ્તારમાં કણ અસ્તિત્વ ધરાવશે નહીં ગતિ ઉર્જા નેગેટિવ મળે જ ને એટલે કણ ને લેવાય જ નહીં ઓકે તમને કીધું છે કુલો મિનિમમ ઉર્જા હવે મિનિમમ ઉર્જા તમે લખો છો ગતિવત્તા સ્થિતિ ઓકે ગતિવત્તા સ્થિતિ ધારો કે બધા સ્થિર હોય તો ગતિ ઉર્જા ઝીરો થઈ જાય અને સ્થિતિ ઉર્જા જુઓ સ્થિતિ ઉર્જા એકદમ એક્સ બરાબર ઝીરો પાસે એક્સ બરાબર ઝીરો પાસે જુઓ સ્થિતિ ઉર્જા અહીંયા કંઈક વેલ્યુ આવશે જો આ વેલ્યુ તમને આ બરાબર પહેલું લઈ લો વી વન આવશે જો ઓકે માઇનસ ઇન્ફાઇનાઇટ એટલે મિનિમમ જેમ કે એક્સની વેલ્યુ છે એક્સની વેલ્યુ માઇનસ ઇન્ફાઇનાઇટ થી એક્સ વધારે અહીંયા સુધી અને ઝીરો સુધી આ વિસ્તાર જુઓ ત્યાં જુઓ સ્થિતિ ઉર્જા આટલી છે

ઇન્ફાનાઇટ બાજુ લોડ કેમ કે ગ્રાફ આપેલો છે અહીંયા પોટેન્શિયલ એનર્જી કુલ ઉર્જા કરતા વધારે છે જુઓ કુલ ઉર્જા ઓકે તો માઇનસ ઇન્ફાઇનાઇટ થી વધારે એટલે કે એક્સ સુધી અને x થી પાછું એ સુધી ઓકે ઇન્ફાઇનાઇટ થી અંતર વધારે અને એ સુધી એ સુધી શું મળે છે આ વિસ્તારમાં ઓકે અને એક બીજો વિસ્તાર છે આના જેવો જુઓ b થી આગળ વધો b થી આ વિસ્તાર જુઓ બીથી આગળ

ચાલો ભાઈ આ વિસ્તાર તો છે અહીં લખી આમ આ વિસ્તારમાં કણ અસ્તિત્વ અસ્તિત્વ ધરાવે નહીં મેં ડ્રો કરેલું છે હવે આ વિસ્તાર જરાક ધ્યાનથી જુઓ આ વિસ્તાર આટલા વિસ્તારમાં એથી બી હવે નાની એનર્જી જુઓ આ જુઓ આટલું મૂલ્ય અને આટલું મૂલ્ય જુઓ તો ઉપરનું મૂલ્ય વધારે છે હે ને તો હવે તમને તરત જ ક્લિક થઈ જાય

કાયનેટિક એનર્જી ગ્રેન ઝીરો એટલે કે અથવા કાઇનેટિક એનર્જી પોઝિટિવ મળે તો આ વિસ્તારમાં આ વિસ્તારમાં કણ અસ્તિત્વ ધરાવે અસ્તિત્વ ધરાવે ગેરિટ અસ્તિત્વ ધરાવશે આવી ગયું ચાલો મિનિમમ એનર્જી કેટલી હોય આ વિસ્તારમાં મિનિમમ એનર્જી તો ભાઈ મિનિમમ એટલે ગતિ ઉર્જા વધતા સ્થિતિ ઉર્જા તમે ગતિ ઉર્જાને ઝીરો લ્યો તો સ્થિતિ ઉર્જા આવશે જો માઇનસ વી હે ને તો માઇનસ વી ભાઈ ઈ બરાબર કે પ્લસ વી અને કે બરાબર ઈ માઇનસ વી બરાબર આ ફોકસ કરવા માટે આગળ તમને ખબર જ છે જો ગતિ ઉર્જાને પોઝિટિવ થવું જોઈએ તો કુલ ઉર્જા વધારે હોવી જોઈએ હવે જરાક ધ્યાનથી જુઓ

આ બધા બિંદુ એ જુઓ આ જે સ્થિતિ ઉર્જાનો ગ્રાફ છે ને આ સ્થિતિ ઉર્જાનો ગ્રાફ એમાં વેલ્યુ જુઓ કુલ ઉર્જાની આ ચોકડી કરતા ઓછી છે આ બધી વેલ્યુ દેખાય છે દેખાય છે કુલ ઊર્જા કરતા પોટેન્શિયલ એનર્જી ઓછી છે દેખાય છે આ બધા બિંદુ જો પણ તમે આ ઉપરના બિંદુ જો છો ને અહીંયા તો એમાં જુઓ ચોકડી કરતા આ સ્થિતિ ઉર્જાનો ગ્રાફ છે આખો સ્થિતિ ઊર્જા વધારે છે આઈડિયા આવે છે સમજ પડે છે ક્લિયર છે ઓકે છે તો કયો કયો વિસ્તાર એવો થયો અહીંયાથી ધ્યાનથી સમજજો ભાઈ ધ્યાનથી સમજજો

પોટેન્શિયલ એનર્જી કુલ ઉર્જા કરતા ઓછી માઇનસ ટુ વધારે કહેવાય તો હું આને હું લખીશ એક્સ છે એક્સ એની વેલ્યુ માઇનસ બી બાય ટુ કરતા ઓછી અને આ જમણી તરફ જાઓ અહીંયાથી આ ગ્રાફ આટલો 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 જો આ બાજુની વેલ્યુ અને

કણ અસ્તિત્વ અસ્તિત્વ ધરાવે રાઈટ હજી એક બીજો વિસ્તાર છે આ વિસ્તાર આવી ગયો હવે એક બીજો વિસ્તાર લઈએ પાછો જુઓ વિસ્તાર અને થોડીક વાર સાફ કરી દો આ વિસ્તાર જુઓ આ ગ્રાફ ઓકે આ ગ્રાફ હવે આ ગ્રાફમાં છે ને દરેક બિંદુ એ જુઓ કુલ ઉર્જા કરતા સ્થિતિ ઉર્જા વધી જાય છે દેખાય છે ને ચોકડી કરતા વધી જાય છે તો વિસ્તાર કયો થયો માઇનસ એ બાય ટુ થી એક્સ વધારે અને એ બાય ટુ થી ઓછો છે શું થાય પોટેન્શિયલ એનર્જી ગ્રેટર ધેન પોતે તેથી કાઇનેટિક એનર્જી લેસ દેન ઝીરો અથવા તો કે આવે છે નેગેટિવ એટલે આ વિસ્તારમાં કોણ અસ્તિત્વ આવશે નહીં અને મિત્રો લઘુત્તમ ઉર્જા તમને ખબર છે આવશે નેગેટિવ અહીંયા આવશે મિનિમમ ઇઝ ઇક્વલ ટુ કે ઝીરો લઈએ તો નેગેટિવ વી વન રાઈટ ક્લિયર એકદમ ઓકે થોડોક સમજવો પડે એવો કોન્સેપ્ટ છે ખાલી એક જ સૂત્ર ઉપર છે કે ગતિ ઉર્જા નેગેટિવ મળે તો કણ અસ્તિત્વ ના ધરાવે એ શોધવાનું રાઈટ ચાલો નવા એક્ઝામ્પલની વાત નવા વિડીયોમાં કરશું ત્યાં સુધી જય

અહીંયા કોઈ પણ પ્રકારનું અવરોધક બળ ધ્યાનમાં નહીં લેવાનું તો જો તમે ડાબી બાજુ સ્થાનાંતર આપીને છોડી દીધો તો આ સમતોલન સ્થાન થશે ઓકે સ્થાન તેની કાયમ માટે દોલન કરશે આવી ગતિને સરળ ગતિ કહેવાય વિશેષ વાતો પછી કરશું ઓકે તો સ્થિતિ ઉર્જા તમને આપેલું છે સ્થિતિ ઉર્જા તમને વી ઓફ એક્સ ઓકે જે આપેલું છે વન પોઈન્ટ ટુ કે એક્સ સ્કવેર સ્પ્રિંગમાં સ્થિતિ ઉર્જાનું સૂત્ર તમને ખબર છે અને યુ કહી દો નો પ્રોબ્લેમ

ધરાવતો ગતિ કરતો કણ એક જૂલ જેટલી કુલ ઉર્જા બે મીટરે પહોંચે ત્યારે પાછો ફરે વિચારો હમણાં તમે ગતિની વાત કરી હતી એક્સ બરાબર ઝીરો લ્યો ઓકે પદાર્થ અહીંયા ગયો તો અહીંયાથી પાછો ફરવો જોઈએ પ્લસ ટુથી અને અહીંયાથી પાછો ફરવો જોઈએ માઇનસ ટુથી